હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળા અને ચોમાસામાં ખાવાની મજા આવે એવા ગરમમાં ગરમ બ્રેડ પકોડા બનાવીશું. તો પકોડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં ચણાના લોટનું બેટર રેડી કરી લઈએ. તો તેમના માટે આ બાઉલમાં 2 કપ ચાળેલો ચણાનો લોટ નાખીશું. એના પછી 1 ચમચી જેટલા અજમા, સ્વાદ મુજબ મીઠું, 1 કપ પાણી નાખીને ઘાટું એવું બેટર રેડી કરી લેવાનું છે. તો અહીંયા મેં 2 કપ ચણાના લોટમાં 1 કપ પાણી એડ કરી દીધો છે અને આ બેટર થોડુંક આપણે ઘાટું રાખીશું એટલે બ્રેડ પકોડાની ઉપર સરસ કવર થાય. અહીંયા આપણું સરસ મજાનું ઘાટું એવું ચણાના લોટનું બેટર રેડી થઈ ગયો છે. તો હવે આ બેટરને આપણે રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે બ્રેડ પકોડા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. તો ગેસની ઉપર કઢાઈ મૂકીને તેમાં આપણે 1.5 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયો છે તો તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, થોડીક હિંગ નાખીશું. એના પછી 1 ચમચી જેટલી મરચી, 2 થી 3 મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ, 1 ચમચી જેટલું ક્રશ કરેલું આદું. અગર તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. 4 મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફી લીધા હતા તો તે એડ કરી દઈએ. એના પછી સ્વાદ મુજબ મીઠું અને ઉપરથી થોડીક આપણે ખાંડ નાખીશું, કેમ કે આ મસાલામાં આપણે લીંબુ પણ નીચોવીશું તો ખાંડ નાખીશું તો થોડોક ખાટ્ટો મીઠો મસાલો બનશે. અગર તમને એ મસાલામાં ખાંડ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે બટેટાને આપણે મેશ કરી લઈએ. ગેસ અહીંયા મેં મીડિયમ કરી દીધો છે. મીડિયમ ફ્લેમ પર આપણે મસાલાને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે ઉપરથી આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું. એના પછી ધાણા જીરું પાવડર, એના પછી લીલા ધાણા, આવી રીતના મસાલો બનાવવાથી બ્રેડ પકોડા બહુ જ ટેસ્ટી બને છે. અને આ મસાલાને તમે અહીંયા ટેસ્ટ પણ કરી શકો છો. અગર આમાં લીંબુ મીઠું અને ખાંડ થોડીક ઓછી લાગે તો તમે સ્વાદ મુજબ એડ કરી શકો છો. તો આપણો સરસ મજાનો બ્રેડ પકોડા માટેનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો આ મસાલો આપણે એક બાઉલમાં લઈ લઈએ. તો બ્રેડ પકોડા માટે આપણો ગરમમાં ગરમ બટેટાનો મસાલો પણ રેડી થઈ ગયો છે અને આ બાજુ આપણું ચણાના લોટનું બેટર પણ રેડી થઈ ગયું છે. તો આ બેટરમાં આપણે ઉપરથી થોડોક લીંબુ અને ઈનો એડ કરીશું. તો અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને ઈનો નાખીશું. ઈનો નાખ્યા પછી આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને ફેટીશું એટલે બેટર આપણું ફૂલીને રેડી થઈ જશે. તો હું અહીંયા ફરીથી થોડુંક લીંબુ અને ઈનો એડ કરું છું. તો મેં અહીંયા ટોટલ 1/2 ટીસ્પૂન જેટલો ઈનો નાખ્યો છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે. તો ઈનોની માત્રા થોડીક વધારે થઈ જશે તો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. અગર સોડા કે પાપડખારી એવી કઈ વસ્તુ યુઝ કરવાના હોય તો ખાસ ધ્યાન રાખજો કે તે માપમાં નાખવાની.
બ્રેડ પકોડા માટે આપણું ચણાનું બેટર પરફેક્ટ રેડી થઈ ગયું છે. તો આ બેટરને આપણે આ બાજુ મૂકી દઈએ અને બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધો છે. તો તેલ પણ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે આ સાઈડ બ્રેડને કટ કરી લઈએ, મતલબ બ્રેડની કિનારી કટ કરી લઈએ. તો હું અહીંયા બ્રેડ પકોડા માટે આ બ્રેડની કિનારી કટ કરીને યુઝ કરીશ. અગર બ્રેડની કિનારી કટ ન કરવી હોય તો કિનારી સાથે જ આપણે પકોડા બનાવી શકીએ છીએ. તો આવી રીતના થોડીક લાઇટલી કિનારીને કટ કરી લઈએ. કિનારી કટ કર્યા પછી આવી રીતના ડાયરેક્ટ તમે મસાલો પણ લગાવી શકો. અગર આ બ્રેડની ઉપર આપણે લસણની ચટણી અને કોથમીરની ચટણી લગાવી હોય તો પણ લગાવીને પછી એના ઉપર મસાલો લગાવીને બ્રેડ પકોડા બનાવી શકીએ છીએ. બહુ જ અલગ અલગ રીતે બનતા હોય છે. તો અહીંયા મેં બ્રેડની ઉપર મસાલો લગાવી દીધો છે. હવે આપણે આની ઉપર જે બ્રેડ મૂકવાના છે તેમની ઉપર આપણે કોથમીરની ચટણી લગાવીશું અને બીજી સાઈડ લસણની ચટણી પણ લગાવી લઈએ. તો ચટણી વગેરે તમે તમારા સ્વાદ મુજબ લગાવી શકો છો. હવે આપણે આ બ્રેડને વચ્ચે કટ કરી લેવાની છે. આવી રીતના વચ્ચે કટ લગાવી લઈએ. આપણે આવી રીતના બીજા બ્રેડ પકોડાની પણ તૈયારી કરી લઈએ. તો આવી રીતના આપણે જેટલા બ્રેડ પકોડા બનાવવા હોય એટલા બ્રેડની વચ્ચે મસાલો ભરી લેવાનો. અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં થોડુંક ચણાના લોટનું બેટરનું ડ્રોપ્સ નાખીને આપણે ચેક કરી લઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને વધારે ગરમ નથી કરવાનું, આવું મીડિયમ પર હોવું જોઈએ. હવે આપણે બીજી બાજુ બ્રેડનું પકોડું લઈને ચણાના લોટના બેટરમાં ડીપ કરીને પકોડાને તળી લઈએ અને આ પકોડાને આપણે મીડિયમ આંચ પર તળવાના છે. પકોડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, વધારે ક્રિસ્પી નથી બનાવવાના, આવી રીતના આપણે ક્રીમી ટાઈપમાં રાખવાના. તો હવે આપણે પકોડાને એક પ્લેટની ઉપર ટિશ્યુ પેપર મૂકીને તેમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આ પકોડા એ બિલકુલ તેલ પણ નથી લીધું અને એકદમ જાળીદાર સોફ્ટ અને મુલાયમ આ પકોડા બન્યા છે. તો ચણાના લોટનું આપણે બેટર બનાવીએ ત્યારે બેટરને થોડુંક ઘાટું રાખવાનું અને એમાં ઈનો અને લીંબુ જરૂરથી નાખવાના, એટલે પકોડાનું જે ઉપરનું લેયર હોય એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. તો આવી રીતના આપણે બીજા પકોડાને તળીને રેડી કરી લઈએ. ગરમમાં ગરમ આપણા ખાવાની મજા પડી જાય એવા તીખા અને ચટાકેદાર પકોડા બનીને રેડી થઈ ગયા છે. તો આ પકોડા આપણે કોઈ પણ ચટણીની સાથે સર્વ કરી શકીએ છીએ. લસણની ચટણી, આમલીની ચટણી, કોથમીરની ચટણી કે ક્રેનબરીની ચટણી, બધી જ ચટણી સાથે આપણે આ પકોડા ખાઈ શકીએ છીએ. અને આ બધી જ ચટણીની રેસીપી આપણે અપલોડ કરી છે તો તેમની બધી જ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આવી રીતના ગરમમાં ગરમ પકોડા જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું.